મે ભૂલ કરી આ શબ્દો ક્યારેય કોઈ સ્વીકારવા માંગતો નથી આપણા જીવનમાં એક પણ ભૂલ ના થાય એ તો શક્ય જ નથી દરેક વ્યક્તિએ જીવનમાં તો ભૂલ કરી જ હશે તે જીવન શીખવાની પ્રક્રિયાનો એક છે ભૂલો હંમેશા ખરાબ નથી હોતી આજનો આપણો વિષય પણ આ જ છે ગુજરાતીમાં કહેવત છે ને કે માણસ માત્ર ભૂલ ને પાત્ર પોતાની ભૂલો કે નિષ્ફળતા એ સફળતા મેળવવાનો એક પાઠ છે બાળકો થી જયારે પણ કોઈ ભૂલ થઈ જાય અથવા કોઈ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તો તેનાથી હતાશ થવાની જરૂર નથી કોઈ એક પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે એટલે જીવનભરના અન્ય પરીક્ષામાં ઓછા જ માર્ક્સ આવશે એવું તો નથી હોતું ક્રિકેટમાં જોઈ લો ક્રિકેટમાં સારા બેટ્સમેનની ઇનિંગમાં પણ ઘણા ડોટ બોલ્સ હોય છે એવું તે કઈ શક્ય હશે કે દરેક બોલમાં ચોકાને છક્કા જ લાગે આજે આપણી સાથે સ્ટુડિયોમાં આપણે આમંત્રિત કર્યા છે ડોક્ટર ગૌરાંગ જોશીને જો એક જાણીતા સાયકોલોજીસ્ટ છે અને આ ક્ષેત્રમાં ઘણું અનુભવ ધરાવે છે ડોક્ટર સાહેબ આકાશવાણી ભુજમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે એક જીવનમાં ભૂલો થવી ખૂબ સામાન્ય ઘટના છે પણ જયારે એ વાત બાળકો માટે આવે છે ને ત્યારે માતા પિતાનું વલણ કંઈક જુદું જ હોય છે બહુ જ અલગ હોય છે અને જયારે માતા પિતાનું એક બિહેવિયર જયારે એને પનિશમેન્ટ પોઈન્ટ ઓફ વ્યુ કન્સીડર કરવામાં આવે છે કોઈ પણ રીતના એટલા બધા લોકો નેગેટિવ થઈ જતા હોય છે કે ના મારું બાળક છે તો એ મિસ્ટેક જ જોઈએ આજે જયારે બાળક ફેલ થાય છે ફ્રસ્ટ્રેટ થઈ જાય છે સ્પોર્ટ્સમાં છે ફર્સ્ટ ન આવ્યો તો પોતે ફ્રસ્ટ્રેટ થાય છે કારણ કે ઘરે જશે એટલા પેરેન્ટ્સ નો એવો આન્સર હોય છે ઘણી વાર કે આટલું કર્યું તો પણ તારું આટલું ગ્રેડિંગ કેમ ના આવ્યું અચાનક બાળકના હાથમાંથી કાઠનો ગ્લાસ પડી જાય તમે કોઈ પણ ઘરનું વાતાવરણ એટમોસ્ફિયર કરશો ત્યારેથી એટલું ધ્યાન નથી રાખી શકાતું આ નથી રાખી શકાતું સમટાઇમ્સ ચાઇલ્ડ ઇઝ નોટ ડુઇંગ મિસ્ટેક બાય હિઝ ઓન સેલ્ફ ઘણીવાર સિચ્યુએશનલ એન્ઝાઇટી ઇન્ટરનલ પ્રોબ્લેમ એના માઇન્ડમાં બીજું કંઈક ચાલતું હોય મલ્ટીપલ એના માઇન્ડમાં ચાલતી હોય એના કારણે એબસન્સ ઓફ માઇન્ડના કારણે પણ મિસ્ટેક થતી હોય છે સેકન્ડરી જ્યારે કોઈ પણ બાળક નવી વસ્તુ પહેલી વાર કરે છે તો બાળક ઓલવેઝ પરફેક્ટ નથી હોતું કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી હોતો તો આ નિયમ તમારા બાળક માટે પણ લાગુ પડતો હોય છે એ વસ્તુ એઝ અ પેરેન્ટ્સ આપણે ભૂલીએ છીએ અને કદાચ એનાથી મિસ્ટેક થાય છે તો એટલું બધી ચાઇલ્ડ પછી નવી વસ્તુ કરતા ડરે છે આજે એક બાળક આપણે ઘણી એવું કહેવામાં આવે છે ઘણી વાર પણ કમ્પ્લેન હોય છે કે એના ફ્રેન્ડ્સને બધું કહેશે એના કઝિન્સને બધું કહેતા હોય છે પણ અમે એના માતા પિતા છીએ તો અમને કેમ નથી કહેતો ક્યારે એ ક્વેશ્ચન્સ આપણે કર્યો છે આપણી જાતને કે અમને શું કેમ નથી કહેતો કે એને ભૂલમાં સિગરેટ પીવાઈ ગઈ એનેથી ભૂલમાં કોઈના પૈસા લેવાઈ ગયા એનેથી ભૂલમાં કોઈને એબ્યુઝીવ વર્ડ કહેવાય ગયો તો એના ફ્રેન્ડ્સને આરામથી કહી શકે છે એના કઝીન્સ જેના ક્લોઝ કઝીન્સ છે રિલેટીવ છે એને આરામથી કહી શકે છે પણ એના પેરેન્ટ્સને જ શા માટે નથી કેતો કે એના પેરેન્ટ્સ ઇન એટલું બધું હાઈલાઇટ કરીને એને એવું કહેવા માહોલ જ એક ઉભો કરવામાં આવે છે કે ના મારો છોકરો હોય તો આ તો કરી જ ન શકે તે મોટો ક્રાઇમ કરી લીધો છે એટલે આ વસ્તુ તમે અલાવ નહીં જ કરીએ અને ધીરે 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 કરીને પછી પીએ પ્રેશરમાં આ રીતના બાળક બીજા રવાડે ચડવાનું ઘણું કારણ પેરેન્ટ્સનો પેરેન્ટિંગ તરીકે એટીટ્યુડ હોય છે પેરેન્ટ્સ તરીકે તમે વિચારો જો કોઈ પણ સવારથી કરીને સાંજ સુધીની બધી જ એક્ટિવિટી મમ્મી જ ને કરાવતી હોય છે સવાર ઉઠાડવાનું તો બાળકને ફોર્સફુલી ઉઠાડવો પડે છે એનો બ્રેકફાસ્ટ બ્રશિંગ સ્કૂલ માટે પૂછ કરવો સ્કૂલે થી આવ્યો તો એને લંચ માટે મોટીવેશન આપવું લંચ કરે ન કરે ટ્યુશન ટેન્ડન્સી ટ્યુશન મેનિયા કે તરત જ એને ત્રણ કે ચાર વાગે થ્રી ટુ ફોર મોકલાવી દીધો કારણ એના કોઈ હોબી ક્લાસીસ હોય એમાં મોકલાવી દીધો તો આમાં ખાલી એને સ્ટીરિયો ટાઈપ એક્ટિવિટી ઉપર ફોર્સ કરવામાં આવે છે નથિંગ લાઈક લર્નિંગ અથવા મોટીવેશન મળે એવી કોઈ પણ એક્ટિવિટી નથી કરવામાં આવતી અમે પેરેન્ટ્સને કહેતા હોઈએ છીએ કે ચાઇલ્ડની કઈ મિસ્ટેક થાય ઓકે તો એને ઇઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરો એને આગળ ને આગળ મોટીવેટ કરતા રહ્યો કે ઓકે ઇટ્સ ઓકે ટુ મેક મિસ્ટેક તમારી સામે ચાઇલ્ડ કે સ્કૂલના ટીચર્સ સ્કૂલના મેનેજમેન્ટ અને જે વ્યક્તિ ચાઇલ્ડ સાથે જોડાયેલા છે એના ટ્રેનિંગ કોચિંગ અને પર્સનલ લાઈફ ડેવલપમેન્ટ માટે એના માટે રિસ્પેક્ટથી વાત કરો કારણ કે અલ્ટિમેટલી એ બધી વસ્તુ ચાઇલ્ડ ટોટલી નોટિસ કરે છે અને એના આધારે હવે આઈ એમ નોટ ટેલિંગ ફોર એની સ્કૂલ પણ ઘણી વાર ઘણા પેરેન્ટ્સે ટીચર્સો ના ફની નામ રાખ્યા હોય છે નોટ ઓનલી સાઈડ ઓફ સ્ટુડન્ટ પેરેન્ટ તરફથી હવે એ ચાઇલ્ડ ને પછી કેતા હોય છે કે તારા પેલા મેં શું કહ્યું ડોટ 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 ટીચર્સે શું કહ્યું તો એ ટાઈપની પછી ટેન્ડન્સી પછી માં આવવાની બહુ જ ડેવલપ થાય છે અને એને એવું લાગે છે કે એબ્યુઝિવ કે રોંગ વર્ડ બોલવા ખોટું નથી પેરેન્ટ્સ ને પેનિક ક્યારે થશે જયારે બાળક એ બિહેવિયરમાં એડિક્શન આવ્યું એડિક્શન માત્ર ને માત્ર ટોબેકો આલ્કોહોલ નથી હોતું બિહેવિયર એડિક્શન પણ હોય છે બિહેવિયર એડિક્શન મીન્સ કે ગમે તે કરો એ ચાઇલ્ડ એ રોંગ બિહેવિયર પ્રેઝન્ટ કરશે અથવા રોંગ એડિક્ટ કરશે મને આ વસ્તુ લઈ ગયો નહીં આ વસ્તુ નહીં કરવું મારે આ ટીવી નો પ્રોગ્રામ કે આ રીતના મારે હોટલમાં જવું છે નહીં હું આ નહીં કરું એડિક્શન હશે હી ઇઝ નોટ શ્યોર કે એને શું જોઈએ છે બસ એને નું એડિક્શન થઈ શકશે તો અલ્ટિમેટલી સમટાઇમ્સ એઝ અ પેરેન્ટ જયારે ચાઇલ્ડ શીખે છે કઈ રીતના ટ્રાયલ એન્ડ એર થી મોબાઈલ યુઝ કરતા કઈ રીતના શીખ્યા કે મોબાઈલ ના આપણે ક્લાસીસ કર્યા હતા લાઈફ ના કોઈ ક્લાસીસ નથી હોતા એ માત્ર નટર ટ્રાયલ એન્ડ એરર થી શીખવામાં આવે છે પણ સમટાઈમ્સ આપણે પરફેક્શન નો એટલો આગ્રહ રાખ્યો છે હા પરફેક્શન ના હોય તો વી આર ફેલ અધરવાઇઝ માઇન્ડ મેસઅપ વાળી રહેતું હોય તો એને આના પરથી મને દંગલ ફિલ્મ નો એક સીન યાદ આવે છે ડોક્ટર સાહેબ કે જયારે દંગલમાં એની જે ગીતા કરીને એની હોય છે એ મેચ હારી જાય છે એના બાપુને ફોન કરે છે કે બાપુ મેં મેચ હાર ગઈ તો અમીર ખાન નો જવાબ એવું હોય છે બેટા મેચ એ તો હારી હે જિંદગી તો નહીં યસ મેમ એટલે એના પરથી ઇવન આપણે પણ જોવા જઈએ કે સમટાઇમ્સ રિઝલ્ટ કઈક પણ આવ્યું તો એના આવ્યો તો કોચ ઉપર બાઉન્સ થશે કે તમે શું કરાયું આટલી ફીસ અમે પે કરીએ છીએ આટલો ટાઈમ અમે આપીએ છીએ વાય હી ડઝન સ્ટુડ ફર્સ્ટ તો શું હોબી ક્લાસીસ અને લર્નિંગ નો મતલબ ખાલી ફર્સ્ટ સેકન્ડ આવવા માટે જ છે લર્નિંગ અને હોબીનો અથવા કોઈ પણ ક્લાસીસ કે સપોર્ટિવ ક્લાસીસ નો મતલબ બાળકનો ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે બિલકુલ આપણે જોઈએ ને કે નાનું બાળક જયારે ચાલતા શીખે છે તો આપણે એને પ્રોટેક્ટ કરીએ છીએ કે ચાલે છે તો પડી ના જાય એમ બી હાથોથી એ પડે છે તો આપણે એને ઉભું કરીને એન્કરેજ કરીએ છીએ કે ફરી ના ચાલ તો સેમ એઝ વિથ આગળની જે તમારું જીવન છે એમાં પણ એવી જ રીતે પેરેન્ટ્સનું એન્કરેજમેન્ટ હોવું એન્કરેજમેન્ટ પડ્યો છો કઈ વાંધો નહીં ધોરણ બધું ભૂલી જાવ અને ફરીથી આગળ ફરીથી કર આવતીકાલે આપણે કંઈક નવું કરી શકશું વધારે સારી રીતના કરી શકશું કારણ કે લર્નિંગ નો મતલબ ઓલવેઝ ગ્રેડિંગ નથી લર્નિંગનો મતલબ ઓલવેઝ પરફેક્શન નથી તમે અત્યારે સ્ટુડિયોમાં કઈ રીતના આવ્યા છો એક ગાડી થી ઓકે ટુ વ્હીલર થી ટુ વ્હીલર થી ઓકે કદાચ એક્સિડન્ટ થાય તો એક ફોલ્ટ કહેવાય તો સ્વાભાવિક છે થવાનું છે કે ઓકે તો તમારા ઘરના શું કે છે એ તને વાગ્યું નથી જી બિલકુલ એ વસ્તુ જે એડલ્ટહુડમાં થાય છે ચાઇલ્ડ કરવાની જરૂર છે સાચી વાત છે એકદમ માઇલ્ડ લેવાની જરૂર છે વસ્તુ ટોટલી માઇલ્ડ ઓકે મિસ્ટેક થઈ ગઈ ઓકે તું હર્ટ નથી થયો ને તું ડાઉન તો ફીલ નથી કરતો ને સૌથી પહેલા જયારે પણ ચાઈલ્ડ હર્ટ થાય છે ફેલર આવે છે એઝ અ પેરેન્ટ્સ આપણી પાસે એ કંડિશન હોવી જોઈએ કે એની પ્રાઇમરી નીડ્સ પૂરી થઈ છે કે નથી થઈ પ્રાઇમરી નીડ્સ એને મતલબ એને પ્રોપર લંચ કે ડિનર લીધું કે નથી લીધું ઈ પ્રોપરલી હાઇડ્રેટેડ છે કે નથી ઓવર હાઇડ્રેટેડ કે ઓવર ઇટિંગ કા એવા તો ડેવલપ નથી થતા સેકન્ડરી એનું નોર્મલ રૂટીન એઝ ઇટ ઇઝ મેન્ટેન કરવામાં આવે છે કે નથી કરવામાં આવતું મતલબ ના ટાઈમિંગ કે એક્ટિવિટી કે ફંડના ટાઈમિંગ ઈ ઇટ ઇઝ રૂટ શોર્ટ ઘણી વાર એવું થાય છે જરાક એક માં માર્ક્સ ઓછા આવ્યા એટલે ચલો તારા બધા ક્લાસીસ બંધ ટીવી બંધ મોબાઈલ બંધ અને વાંચવાનું માં આવ્યું ગર્લ્સના કે બોયઝના ઇસ્યુ ના કે ગર્લ્સ ના ઇસ્યુ એ કઈ ખબર પડી કોઈ પાસે પૈસા બોરો કર્યા હોય એ એ વાત તો ખબર ખબર પડી પડી કોઈને મારી દીધું દીધું કે એવું કરી આપણે બહુ પેરેન્ટિંગ ઇટ્સ કે એને એકદમ ઇઝી લ્યો પણ એને એટલા બધા રિસ્ટ્રિક્શન પછી ના આપો ડિસિપ્લિન નો મતલબ થી કટ ઓફ કરવું એવો નથી ડિસિપ્લિન નો મતલબ છે કે એ મેક્સિમમ પોતાની પ્રોડક્ટિવિટી થી થી કામ કરે કે બીજા કોઈ હેઝાર્સ ના આવે ઠંડી છે ઓકે પણ આ કામ કરો કરવાનું છે રીડિંગ તો કરવાનું છે સન્ડે છે તો શું થઈ ગયું આટલું તો આપણે આજે સ્ટડી કરવાનું છે એને ડિસિપ્લિન કેવા ઓલવેઝ પોઝિટિવ હોવી જોઈએ બિલકુલ કન્ટિન્યુઅસલી એને એના ઉપર એ વસ્તુ વસ્તુમાં એટલી બધી ડિટેલિંગમાં ન કરવામાં આવે કે પછી મિસ્ટેક માટે પછી સમટાઇમ્સ શું થશે વારંવાર જો એઝ અ પેરેન્ટ્સ મે સ્ટાર્ટિંગમાં કહ્યું કે પેરેન્ટ્સ એની મિસ્ટેક હાઇલાઇટ કરતા હશે અથવા પેરેન્ટ્સ એની મિસ્ટેકમાં સપોર્ટ નહીં કરતા હોય અથવા પેરેન્ટ્સ જો પેરેન્ટ ચાઇલ્ડે મિસ્ટેક કરી અને એને સપોર્ટ નહીં કર્યો હોય ને નેગેટિવ ગયા હશે તો સેકન્ડ પોઈન્ટમાં શું થશે બાળક પોતાની મિસ્ટેક ઘરે કહેવાનું બંધ કરી દેશે જયારે કોલેજમાં જતી છોકરીને છોકરા છેડતા તો એ છોકરી ઘરે આવીને સુખમ ન કહેતી અલ્ટિમેટલી એવું કહેવામાં આવતું કે હવે તું કોલેજે ન જતી બિલકુલ કોલેજ એનું ભણવાનું બંધ ભણવાનું બંધ થઈ કરવા દેવામાં આવતું એ કારણથી તો હવે પ્રોબ્લેમ અલગ છે મિસ્ટેક અલગ છે તો આવી જાય છે અને એકદમથી દરેક વસ્તુ સ્ટોપ કરવામાં આવે તો એઝ અ પેરેન્ટ બહુ જરૂરી છે કે મિસ્ટેક એને પાર્ટ ઓફ ધ લાઈફ ગણો ઓકે થઈ ગયો તો એ થઈ ગયું ક્યાં પૂરું થઈ જાય છે એને એટલું બધું સ્ટ્રેચ નથી કરવાનું એટલું બધું એમ્ફેસિસ નથી કરવાનું એટલું બધું એલાબોરેટ નથી કરવાનું એટલું બધું ડિટેલિંગ નથી કરવાનું તમે જે વાત કરી કે આપણે એકચ્યુઅલી બે પ્રકારના પેરેન્ટ્સ જોવા મળે છે અત્યારે આપણે વાત કરી કે જે વધારે પડતું એમ રોગ પોઝિટિવ કરી નાખે છે બીજા હોય છે એ થોડા વધારે પડતા પ્રોટેક્ટિવ હોય છે ઓવર પ્રોટેક્ટિવ આપણે જેને કહીએ છીએ તો એ આમ લગભગ કહીએ ને કે બાળક ઉપર આમ હાવી જ થઈ ગયા હોય એવા પેરેન્ટ્સ હોય છે બિલકુલ એટલા માટે ઘણીવાર એટલા માટે ચાઇલ્ડ પછી જે તમે જે સેકન્ડ ટાઈપના પેરેન્ટ કહ્યા કે ટોટલી નાની નાની વાત મેને સમટાઈમ્સ હેલિકોપ્ટર પેરેન્ટિંગ પણ કહેવામાં આવે છે એ ટાઈપ પેરેન્ટિંગમાં સમટાઇમ્સ ધીરે 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 કરીને શરૂઆતમાં ચાઇલ્ડ કમ્ફર્ટેબલ ફીલ કરશે કે મારા મમ્મી પપ્પા મારું બધું જ વર્ક કરે છે પણ એક એજ એવી આવશે કે ચાઇલ્ડ ને થોડી સ્પેસ જોવે છે એને પોતાની રીતના શીખવું છે પોતાની રીતના રહેવું છે પોતાની રીતના પોતાના રિલેશન ડેવલપ કરવા છે પોતાની રીતના દરેક વસ્તુને એક્સપ્લોર કરવી છે ક્યારે એ શું કરશે એના પેરેન્ટ સાથેનું બિહેવિયર કટ કરશે અથવા કઈ કન્ડિશનથી મારી મમ્મી કે મારા પપ્પા મારેથી દૂર જશે એના એ માઇન્ડમાં ટ્રીગર કરવાનું ચાલુ કરશે કે મમ્મી આ ટાઈમમાં સો સો ક્લાસીસ માં જાય છે કોઈ રિલીજીયસ એક્ટિવિટીમાં જાય છે ત્યારે એ વધારે ફ્રી અને કમ્ફર્ટેબલ ફીલ કરશે અને જે વસ્તુ એને કરવી હશે કરવાની ચાલુ કરશે તો નબળું પડે છે રિલેશનશીપ એક્સપ્લોર નથી કરી શકતો અમારી પાસે ઘણા જેવા કેસીસ આવતા હોય છે કોઈ પણ કારણથી હવે સ્કૂલનો ટાઈમિંગ ચેન્જ થયો એટ ટુ ટુ હોય ની જગ્યાએ ટી ટુ ટુ થર્ટી થાય છે તો ચાઇલ્ડ જઈને વેન્ટીલેટર તરફ થઈ જવું સેકન્ડરી કોન્ફિડન્સ બાળકનો જરા પણ નથી મને નથી આવડતું ઇમોશનલી ટોટલી ડાઉન થઈ જવું અને બસ મારે એક્ઝામ નથી દેવી અંદરથી કન્ડિશન ડેવલપ કરે હું એમ નથી કહેતો એ ઢોંગ કરે છે પણ અંદર થી એનું માઇન્ડ એટલા ટ્રીગર કરશે એવું આવશે કે અંદર ને અંદર ડાઉન ફીલ કરવા મળશે કે એને પરપટલેશન વધી જશે કે ઓછા થઈ જશે વોમિટિંગ જેવું કે એને કે છે પેરેન્ટિંગ નું તમે ચેલેન્જ માટે તો રેડી જ નથી કર્યો એક્ઝામ એ બધી વસ્તુ તો સ્કીલ બેઝ છે ફોર એક્ઝામ્પલ કાલે ની મારી મેચ હશે તો હું એમાં ફર્સ્ટ આવીશ કન્ફર્મ છે જ નહીં અમે સમટાઇમ્સ એથ્લેટિકમાં ફર્સ્ટ ફર્સ્ટ આવે છે ત્યારે એના માઇન્ડમાં શું હોય છે રનિંગમાં જે પર્સન ફર્સ્ટ આવે એના માઇન્ડમાં શું હોય છે હું મારી મેક્સિમમ કેપેસિટી થી મારી રીતના અ બિલકુલ આપણે સમજવાનું છે કે અમારી કન્ડિશન ના આધારે અમે મેક્સિમમ ઇનપુટ અમારા ચાઇલ્ડમાં આપીએ પછી એ જે પણ કરે એ જે પણ એનું રિઝલ્ટ આવે જેવું પણ એનું પરફોર્મન્સ હોય એની સાથે અમારી કોઈ મેટર નથી હું ઓટિઝમ એવા ચાઇલ્ડ સાથે પણ ડીલ કરું છું તો એ લોકોના પેરેન્ટની પણ વાત કરું કે સ્ટાર્ટિંગના સેવન ઇયર્સ કે એટ ઇયર્સ હોય છે કે જયારે એ લોકોને મેક્સિમમ સમય પ્રોપર માં પ્રોપર સાયકોલોજીકલ ઇન્ટરવેન્શનમાં આપવાનો હોય ત્યારે એ લોકો ચાઇલ્ડ ની કોઈ મિસ્ટેક કે ચાઇલ્ડ નો કોઈ ફોલ્ટ સમટાઇમ્સ એઝ અ પેરેન્ટ ના સમજી શકાય અત્યારે આપણી પાસે ઘણા રિસોર્સિસ છે કે ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે કેમ કેમ કોવિડ છે તો આપણે તરત નેટ ઉપર એક્સપ્લોર કરીએ છીએ તો ચાઇલ્ડના કોઈ સાયકોલોજીકલ સિમ્ટોમ્સ આવ્યા અથવા સાયકોલોજીકલી તમને થોડું ડાઉન લાગ્યું તો તમે એના સિમ્ટોમ્સ ઇનપુટ કરીને જાણો કે મારા ચાઇલ્ડ ને શું પ્રોબ્લેમ છે શા માટે મારો ચાઇલ્ડ આવું બિહેવ કરે શા માટે મારા ચાઇલ્ડની ની સ્પીચ આ સમયમાં આવી જોઈએ તો શા માટે નથી આવી શા માટે એક સમયમાં કે બાકીના બધા બાળકો ત્રીસ મિનિટ સુધી ક્લાસમાં બેસી શકે છે તો મારો બાળક નથી બેસી શક આવા નાના નાના બેસીક પ્રશ્ન હા કે પાંચ વર્ષ નું બાળકમાં ટોયલેટિંગ સેન્સ હોય તો મારા બાળક માં બી અને ડી મારા ચાઇલ્ડને કેમ સેમ લાગે છે મિસ્ટેક હાઇલાઈટ નથી કરવી એક્સેપ્ટ નથી કરવી એટલે આપણે કન્કલુઝન ડ્રો કરીએ સ્કૂલ્સમાં આમ કરી લેશું પેલું આમ કરી એ પોતે ડલ છે આવા આપણે ટેગુ લગાવી શબ્દો બોલવામાં આવે છે એના કારણે ધીરે 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 કરીને

ધેટ ઇઝ ધ ડિફરન્સ તો કોઈ મિસ્ટેક કરીને આવ્યો ઓકે અમે તો કઈ નથી કીધું એમ કહી કે વીસ વાર કેવાય ગયું હોય છે અમે તો તારા માટે આટલું કર્યું છે પહેલું કર્યું છે જો તારા મમ્મીએ તો જોબ મૂકી દીધી કર્યું શૂઝ લાવી તને શૂઝ લાવી દીધા રેકેટ લાવી દીધું તે કહ્યું મને આવું સ્ટડી ટેબલ લઈ દો તને આવી બેગ લઈ દો આ કોચિંગમાં મોકલો તો સમટાઇમ્સ તમે ચાઇલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે સ્કીલ શીખે ઓકે તો એ સ્કીલ શીખશે તો એ બીજામાં એ સ્કીલ ટ્રાન્સફર કરી શકે ફેલર પણ મોટી સ્કીલ છે કે લોકોને ઓળખતા થશે આ થશે પેલું થશે નવા નવા આઈડિયા આવશે નવા નવા એના કન્સેપ્ટ આવશે અને કઈ નહીં થયો અને લગભગ જે બધા જ મોટા સાયન્ટિસ્ટ હોય કે બહુ મોટી હસ્તીઓ હોય એમનું આપણે જીવન કથા સાંભળીએ કે વાંચીએ ને તો ફર્સ્ટ કમ્સ કે ફેલિયર્સ એવું નથી કે એક જ ટ્રાયમાં એ લોકો સક્સેસ થઈ ગયા છે એટલા બધા નો સામનો કર્યો છે એની અંદરથી એટલું બધું એ લોકો શીખ્યા છે પછી હોય ટ્રાય જ્યાં સુધી ને થાય જો પહેલી વારમાં વસ્તુ પરફેક્ટ થઈ ગઈ તો એ વસ્તુમાં તમે એફોર્ટ્સ કેરા જ નથી કોપી કરી છે. વસ્તુ એક બ ચાઈલ્ડ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ના ચાઈલ્ડ ને ઘણા ટીચર્સ ને પણ જોતા હોય છે અને 100 માંથી 100 માર્ક્સ આઈપા પહેલા પણ રીથિંક કરવું પડતું હોય છે એને ક્યાંથી કોપી તો નથી કરી ને સેમ વસ્તુ જો ચાઇલ્ડ પહેલી વાર માં શીખી જાય છે તો એને કોપી કરી અથવા મિસ્ટેક નથી થતી એ વસ્તુ તો કોઈ દિવસ પોસિબલ છે. નવું નથી શીખ્યું નવું નથી શીખ્યું. નવું એક્સપોઝર નથી આવ્યું. જો એ મેલડાઉન નથી થયું આ નથી થયું સ્કૂલ્સમાં ઇવન હું સ્કૂલ્સનું નું નામ નહીં લઉં પણ એક પીટી ટીચર અને એક ને એ બાબતે ઝઘડો થઈ ગયો હતો કે એના શૂઝ બહુ જ ડસ્ટ વાળા હતા પીટી ના પીરિયડ પછી કે તમે મારા એકના છોકરાને વધુ રનિંગ કરાયું હતું કમ્પેરિઝન તમે પેરેન્ટ્સ ની કે બસ માંથી બાકીના છોકરા નીચે ઉતર્યા અને એના છોકરાના ડસ્ટિંગ વાળા વધુ હતા બાકી નાના નહોતા સમટાઈમ્સ જો અગર પીટી ના પીરિયડ કે કોઈ એક્ટિવિટીના ના પીરિયડ માં ચાઇલ્ડ કપડા નથી બેગડા ધેટ મીન્સ ચાઇલ્ડ ઇન્વોલ્વમેન્ટ નથી આવી એમ સમજવાનું છે જો ટેબલ ઓફિસોમાં પણ એવું કહેવામાં આવે છે કે જે ટેબલ એકદમ ઓર્ગેનાઇઝ છે એકદમ પ્રોપર છે ત્યાં કઈ કામ થયું જ નથી મીન્સ કામ થશે તો વસ્તુ મેસઅપ થશે મેસઅપ થશે બિલકુલ મેસઅપ મે પોઈન્ટ ઓફ વ્યુ કહું છું બીજા પોઈન્ટ ઓફ વ્યુ નથી કહેતો કે વર્ક થતો હશે થોડું મેસઅપ થવાનું છે એક ચાઇલ્ડ કદાચ પીટીના પિરિયડમાં કે એક્ટિવિટીના પિરિયડમાં પોતાના શર્ટમાં થોડા ડાઘા પડ્યા છે તો શૂઝમાં વધુ ડસ્ટિંગ થયું છે થોડુંક એને સ્વેટિંગ વધુ થયું છે ડિહાઇડ્રેશન વધુ થયું છે ધેટ મીન્સ ચાઇલ્ડે પોતાનું હંડ્રેડ પર્સન્ટ ઇન્વોલ્વમેન્ટ આપ્યું છે બિલકુલ સાઉ સાચી વાત છે પણ પેરેન્ટ આ વસ્તુ નથી સમજતા એના વાર એટલા ફની હોય છે કે પાણીની બોટલ કેમ પૂરી નહોતી કરી પૂરું નતું કર્યું તને કઈ ડિસ્કમ્ફર્ટ તને એકને જ વધુ રન નહોતા કરાવતા ને આ તને વધારે નહોતા કરાવતા ને પૂછો એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂ પૂછો કે ઓકે ચાલ બેટા સાયન્સમાં આજે કયું થર્ડ ચેપ્ટર હતું ઓકે સેના ઉપર હતું સોલાર એક્લિપ્સ ઉપર ઓકે ચલો એના ક્વેશ્ચન પૂછો સોલર એક્લિપ્સ એટલે શું એમાં તું શું સમજો તો એ એટેન્ટીવ થશે ઓકે પપ્પા ઘરે જઈને મને પૂછવું કે આ સબ્જેક્ટમાં તે શું કર્યું પણ આપણે એક્ટિવિટી બેઝ હશે એને વધારે હાઇલાઇટ કરશું અને એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યુ તમને તો ખ્યાલ નહીં હોય પેલા શા માટે એપ્રિલ પછી વેકેશન આપવામાં આવે છે જનરલી એક સાયકોલોજિકલ કન્સેપ્ટ એવો પણ છે કે વેકેશનમાં એના બુક્સ અને ટેક્સ બુક ટોટલ ઓરિએન્ટેશન પેરેન્ટ્સ લઈ લે અને પછી જૂનમાં ચાઇલ્ડનું ટોટલી ફોકસ કરી શકાય બહુ ફ્રેન્ડલી પૂછું કેટલાક ને પોતાના ચાઇલ્ડ નો આખો સિલેબસ આવડતો હોય છે પહેલા હમણાં તો નથી પૂછવામાં આવતું પણ પહેલા એવું પૂછવામાં આવતું ઇંગ્લિશ મીડિયમમાં જયારે ચાઇલ્ડ એડમિશન લેતો ને યુ ગો બેક ટુ યોર લાઈફ ત્યારે પૂછવામાં આવતું કે તમને લોકો ઇંગ્લિશ નો ખ્યાલ છે ઇંગ્લિશ આવડે કે જે વસ્તુ અહીંયા આવશે એ ટ્રાન્સફર ઓફ લર્નિંગ થશે કે નહીં ચારણથી પૂછવામાં આવતું કઈ એવું નતું કે એ લોકોને આપણે ડિસમોટીવેટ કરવા ચારણથી પૂછવામાં આવતું સાયકોલોજીકલી ક્વેશન એડ કરવામાં આવ્યો હતો કે જે બુક ને બધું છે તો પેરેન્ટ પહેલા તો એ પોતે પોતે અન્ડરસ્ટેન્ડ કરશે તો ચાઇલ્ડ સાથે ડીલ કરશે ને નહીં તો હાઉ કેન યુ જજ કે ચાઇલ્ડ સાચું કરે છે કે ખોટું કરે છે ડોક્ટર સાહેબ તમારી સાથે આપણે ઘણી વાતો કરી ખૂબ અગત્યની તમે માહિતી આપી છે ને ખૂબ સરળ ભાષામાં કે લોકો સાંભળશે અને આ પેરેન્ટિંગનું જે એકદમ ખૂબ જ સેન્સિટીવ ઇશ્યુ આપણે કહી શકીએ કે આપણે બહુ કેઝ્યુઅલી લઈએ છીએ કે ભાઈ એ આ તો આમ જ હોય ને આમ જ કરાય એનામાં થોડું ચેન્જીસ આવશે છેલ્લે હું તમારી પાસેથી થોડા કી પોઈન્ટ ખાલી તમે પેરેન્ટ્સને કે

એની કોઈ પણ જીડ કે એનું કોઈ પણ તમારે માનવાનું નથી ચાઇલ્ડ માટે જે વસ્તુ જરૂરી છે ઓલરેડી તમે લોકોએ આપી દીધી છે દરેક પેરેન્ટ્સ પોતાની કેપેસિટી આધારે સ્કૂલ પસંદ કરીને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ પસંદ કરીને ત્યાં સ્ટડી કરાવતા જ હોય છે એવું જરા પણ નથી કે લોકોએ પોતાના ફાઇનાન્સિયલ બજેટના આધારે ચાઇલ્ડ ને હોબી ક્લાસીસ કે એક્ટિવિટી ક્લાસીસમાં પણ મુકતા હોય છે હવે પછીની જે જે વસ્તુ ચાઇલ્ડ ડિમાન્ડ કરે છે ને એના કારણે તમે બાળકને જીદ્દી બનાવો છો કે એ કોઈ બાળકનો કંપાસ જોઈને આવ્યો તો સાંજે આ કંપાસ જોવે છે એ કંઈક સ્પોર્ટ્સ એક્ટિવિટીમાંથી આવ્યો અને એને તરત જ કોઈની પાણીની બોટલ જોઈ તો મારે આવી જ બોટલ જોવે છે આવું જ રેકેજ જોવે છે એ વસ્તુ તમે તરત ને તરત ફ્રુટફુલ ન કરો એ નથી જમતો આમ નથી કરતો ઇટ્સ ઓકે સેકન્ડરી આઉટ ઓફ ધ ટ્રેક જેમ દરેક મમ્મીઓની કમ્પ્લેન આવતી હોય છે કે મારું ચાઇલ્ડ

કે આ અત્યારની આજની આપણી લંચ માટેનું આ મેનુ છે તો આપણે આ જ જમશું નો ઓપ્શન ઓકે તારે આ ટાઈમે સ્કૂલે જવાનું છે આ ટાઈમે તારે પ્રિપેર થઈ જવાનું છે બસ ધેટ ઇઝ યોર ડ્યુટી યુ આર નથિંગ નથીંગ સ્પેશિયલ આ ટાઈમે તારે ડ્યુટી આ ટાઈમે આ ટાસ્ક તારે પરફોર્મ કરવાનો છે એમ સ્મોલ સ્મોલ ટાર્ગેટ આપો એઝ અ પેરેન્ટ એઝ અ મધર સ્પેશિયલી એક મધરનો ટોન ડેવલપ કરવો પડશે કે એ ટોન માં તરત જ ચાઇલ્ડ તમારી વાત માને સ્ટ્રીકનેસ ગણો ડિસિપ્લિન ગણો કે કાંઈ પણ ચાઇલ્ડ જમતું ન હોય ત્યારે શું કહેવાનું હોય ગો એન્ડ કમ્પ્લીટ યોર લંચ બસ બીજું કાંઈ નથી કહેવાનું કે એને પછી કરો ઓકે ઓકે તું લંચ કમ્પલીટ કર ત્યાં સુધી પેલું કાર્ટુન જોવું છે ને ભલે ભલે પપ્પા ભલે એનો પ્રોગ્રામ જોતા હોય પણ રિમોટ હું તને આપી દઈશ પેન થાય છે ભલે જ ટમક પેન થાય પણ આ બે રોટલી તારે પૂરી કરવાની છે નોટ ગોઈંગ ટુ કુક એની અલ્ટરનેટ ફોર યુ ટમક પેઇન થાય છે ઓકે યુ આર સપોઝ ટુ ગો ફોર યોર ક્લાસીસ ડિસકમ્ફર્ટ લાગશે વી વિલ લેટ સી નોટ નાવ સ્કૂલ્સમાં એવું બહુ થતું હોય છે મને ચક્કર જેવું આવે અને તમે માર્ક કરજો જયારે પણ આવી મિસ્ટેક વાળી વસ્તુ આવે કે આવું ક્યાંય પણ આવે એવા સિમ્ટમ્સ કે નથી કરી શકતા પેટ દુખે છે ચક્કર આવે છે નબળા વીકનેસ ફીલ થાય છે એટલે એવું જ કેવામાં આવશે નો તારી અત્યારે કમ્પ્લીટ કરવું ડ્યુટી છે યુ સ્ટીક ટુ ઇટ સમટાઇમ્સ આ બધા પેરેન્ટિંગ નોર્મ્સ અમે ઇવન સમટાઇમ્સ તમને જે પેરેન્ટ્સ છે તમે કહ્યું કે તમે પેરેન્ટ છો એટલે પૂછું તમને ક્વેશ્ચન્સ ઓનલાઈન શોપિંગ કરી શકાય એવી ચાર વેબસાઇટ નામ આપો ને એમેઝોન ફ્લિપકાર્ટ અલીબાબા અજીઓ ઓકે ગુડ સ્નેપડીલ ઓકે પેરેન્ટિંગ એજ્યુકેશન મળી શકે એવી ત્રણ નામ આપો અને જ્યારે આપણે ફોર આવ્યું ત્યારે આપણે શું કહેતા હતા મારે મારા ચાઇલ્ડ એજ્યુકેશન માટે અપડેટ થવું છે એના માટે મારે સ્માર્ટ ફોન જોવે છે બટ આ બહુ હાશ રિયાલિટી છે કે જે વસ્તુ આપણને ખબર પણ નથી હોતી આજે જે લિસનર છે એને હું પૂછું છું જે સ્પેશિયલી ફાધર છે એને બાર કે ચૌદ આઈપીએલ ની ટીમના નામ આવડશે અને એના ચાઇલ્ડ ચેપ્ટરમાં પેલા ચાર લેસન ક્યાં છે નામ ખ્યાલ હોય છે બિલકુલ નહીં હોય અરે ટીચર ના નામ પૂછવો તો ખ્યાલ નહીં હોય કે આનું સબ્જેક્ટ સબ્જેક્ટ કોણ છે પેરેન્ટ મીન્સ ઇન્વોલ્વમેન્ટ ઇન્વોલ્વમેન્ટ ઇન ઇચ એન્ડ એવરી એરિયા અત્યારે જે આપણે કરીએ છીએ હેલિકોપ્ટર પેરેન્ટિંગ અથવા સેડો પેરેન્ટિંગ કે એની એક એક વસ્તુમાં એના બોડીગાર્ડ તરીકે સાથે ફરીએ છીએ આવા લઈ જવાનું કરીએ છીએ એ નથી કરવાનું ઇન્વોલ્વમેન્ટ આપો એ શું કરે છે બધી વસ્તુમાં તમે રહ્યો ઇવન ના પેરેન્ટ્સ છે એને તમે એ પણ કહીએ છીએ એનો મોબાઈલ ચેક ન કરો એની મોબાઈલમાં શું સર્ચ કરે છે હિસ્ટ્રી ચેક કરો વોટ્સઅપ ચેક કરવા ઇટ નોટ અોટ એ તો ડિલીટ કરી નાખશે બિલકુલ પણ શા માટે કે એની કોઈ રોંગ ટેન્ડન્સી ડેવલપ નથી થતી એની કોઈ સુસાઈડલ ટેન્ડન્સી ડેવલપ નથી થતી ને એની બીજી કોઈ ટેન્ડન્સી ડેવલપ નથી થતી ને હિસ્ટ્રી ઉપરથી કોરિલેટ કરી શકાય જનરલી આપણે કોઈ હિસ્ટ્રી ડિલેટ ક્લિયર નથી બટ મેસેસ આપણે ડિલેટ કરી દે તો હિસ્ટ્રી ચેક કર્યા પછી આપણને ખ્યાલ આવશે કે તમારો ચાઇલ્ડ જયારે મોબાઈલમાં ફ્રી હોય છે ત્યારે કઈ કઈ વસ્તુ ઉપર ફોકસ કરે છે એટલે તમને એનો ઇન્ટરેસ્ટ ને બધુ ખ્યાલ આવતો રહેશે ક્યાં ટ્રેકમાં જાય છે ખ્યાલ આવશે અને હા એકવાર એ રોંગ ટ્રેકમાં ગયો અથવા એને રોંગ એવું કોઈ વસ્તુ સર્ચ કરી છે 10 ડ્રજન મિંગ કેને લેબલિંગ લગાવી દેવાનું ઈ એડોલેસન્સ નો પાર્ટ ગણી શકાય છે ટેકનિક પાર્ટ ગણી શકાય છે ઈટસ ઓકે ઈ ગણી શકાય છે કોઈ ચાઈલ્ડ બહુ ઈઝી ક્વેશ્ચન છે ચાઈલ્ડ સિગરેટ પીતા પકડાય તો પેરેન્ટસ શું કરવાનું હોય એમાં કમાન્ડિંગ વર્ડમાં જવાનું છે જી આ વખતે ભલે મિસ્ટેક થઈ નેક્સ્ટ ટાઈમ ન થવી જોઈએ નેક્સ્ટ ટાઈમ મિસ્ટેક કરે ત્યારે મિસ્ટેક મીન્સ વોટ મિસ્ટેક શબ્દમાં જે હું કહે છે એ ઇન્ટેન્શનલી નથી કરતા પણ સેકન્ડ ટાઈમ સીધે એઝ અ પેરેન્ટ્સ ઇચ એન્ડ એવરી ફેઝ માં આપણે ચાઇલ્ડ સાથે રહેવાનું છે એડિક્શન થવું કે ન થવું ઇટ્સ અ મેટર ઓફ ઇન્ટરનલ બહારના સ્ટિમ્યુલેશન તો અસર કરતા જ નથી બહાર તો એવું કહેવામાં આવે છે કે જે વસ્તુની ના કહેવામાં આવશે એ તો વધારે કરશે રિલેશન્સમાં તો ખાસ સેકન્ડ ટાઈમ પણ તમારે ટાઈમ એવું જોઈએ બટ પ્લીઝ બી શ્યોર હવે નહીં ધીરે ધીરે અને ઇન્ટરનલી પછી એને મોટિવેશન હવે આપવા કોણ છે તારા ફ્રેન્ડ તારા ફ્રેન્ડ નથી કોણ પીવે છે ઈ બિહેવિયર એનું કટ કરશો કે એનું રૂટિન કટ કરશો તો એ તમને ડિસઓબિડિયન્સ તમારી વાત નહીં માને તો હંમેશા ચાઇલ્ડની સાથે રહેવાના નથી અત્યારના ચાઇલ્ડને ટેન ટુ થર્ટી રૂપીઝ પોકેટ મની તરીકે અવેલેબલ કરવા બહુ સહેલા છે

steak a bit off घुमा है हाईवे पे मोटर साइकिल भगा के देख स्पीड में तुझको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़की बिठा के देगी गलती से मिस्ते Thank you, better.